ગુજરાતના ખેડૂતો માટે ખુશીના સમાચાર છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ગૃહમાં ખેડૂત લક્ષી જાહેરાત કરી છે. વર્ષ 2019માં નર્મદાના પાણીની પાઇપલાઇનનું કામ પૂર્ણ કરવામાં આવશે અને ખેડૂતોના ખેતર સુધીની પાઇપલાઇન પણ નાખવામાં આવશે. ખુશીના સમાચાર ગુજરાતના તમામ ખેડૂતો માટે. ગૃહમાં મોટો ખુલાસો ગુજરાત સરકારે કર્યો છે, જે નર્મદાના પાણીને લઈને નર્મદા બંધનું બધું જ પાણી ગુજરાતનું માત્ર 9 મિલિયન એકર ફૂટ પાણી ગુજરાત માટે છે. આ સાથે જ નિવેદન કરવામાં આવ્યું છે ડેપ્યુટી સીએમ નીતિન પટેલ દ્વારા કે આ જે પાણી છે તેને પાઇપલાઇન મારફતે ખેડૂતોના ખેતર સુધી પહોંચાડવામાં આવશે. 2019 સુધીમાં આ તમામ કામ પૂર્ણ કરવામાં આવશે, જેથી ખેડૂતોને સિંચાઈનું પાણી મળી રહેશે. સંવાદદાતા મેહુલ દેસાઈ લાઈવ જોડાઈ ચુક્યા છે. મેહુલ, નીતિન પટેલે ગૃહમાં મોટી જાહેરાત કરી છે, નર્મદાનું પાણી ખેડૂતોના ખેતર સુધી પાઇપલાઇનથી પહોંચાડવાની જાહેરાત કરી છે. શું નિવેદન સરકાર દ્વારા આપવામાં આવ્યું? ક્યારે આ પ્રોજેક્ટ પૂર્ણ કરવામાં આવશે? કેટલા સમયની યોજના? બિલકુલ સીધી વાત કરવામાં આવે તો નર્મદાની જે માંગણીઓ હતી, માંગણીઓ ઉપરની જે ચર્ચા હતી તેનો જે જવાબ આપતા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે મહત્વપૂર્ણ જે નિવેદન છે તે કહી શકાય. ખાસ કરીને પાઇપલાઇનથી જે પાણી આપવાની વાત છે દરેક ખેતરો સુધી તે 2019 સુધીમાં પૂર્ણ કરવામાં આવશે. સિંચાઈ માટેનું જે પાણી છે તે પાણી માટે જે પાઇપલાઇનથી જે પાણી આપવાની જ્યાં સુધી વાત છે 2019 સુધીમાં પૂર્ણ કરી દેવામાં આવશે. બીજું મહત્વની વાત સીધી તેમના જવાબ દરમિયાન તે પણ છે કે ઉનાળામાં જે સિંચાઈ માટેનું પાણી જે છે ક્યારેય આપવામાં નથી આવ્યું, ભૂતકાળમાં પણ નથી આપવામાં આવ્યું. આ વર્ષે ન આપવાનું જે કારણ છે તેમાં પહેલેથી જે જાણ કરી દેવામાં આવી હતી ખેડૂતોને કે તેમને જે બિયારણ અને જે ખાતરનો જે ખરીદી કરી અને જે વાવેતર થાય તો ખેડૂતોને નુકસાન ન થાય તે માટે જ પહેલેથી જાહેરાત કરી દેવામાં આવી છે. તેવું નથી કે આ વખતે પ્રથમવાર જે છે ઉનાળામાં પિયત માટે પાણી નથી આપવામાં આવ્યું. નર્મદાનું પાણી જ્યારથી નિયમ લાગુ પડ્યો છે, જે નર્મદા કંટ્રોલ ઓથોરિટીએ જ્યારથી જાહેરાત કરી છે, જે જૂની સરકારો છે તેના સમયથી જ આ પ્રકારે જે નિયમ છે નિયમો બન્યા છે. જ્યાં સુધી જો વાત હોય દરવાજા લગાવવાની તો જે દરવાજા લગાવવાનો નિર્ણય કરવામાં આવ્યો મહત્વપૂર્ણ છે કે ભારતીય જનતા પાર્ટીની સરકારે વારંવાર આ બાબતને કહ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે સત્તારૂઢ થયા ત્યારે 17મા દિવસે જ તેમણે દરવાજા લગાવવા માટે મંજૂરી આપી હતી, ત્યારે મુખ્યમંત્રી તરીકે આનંદીબેન પટેલ હતા. આ દરવાજા બંધ થવાને કારણે પણ ગુજરાતને ફાયદો થયો છે. બંધની અંદર 1.48 મિલિયન એકર ફીટ પાણી છે, વધારાનું સંગ્રહ આ દરવાજાને કારણે થઈ શક્યું છે, જેથી કરીને વરસાદ ઓછો હોવા છતાં પણ પાણી જે છે પૂરતા પ્રમાણમાં સંગ્રહ કરવામાં આવ્યો છે. સીધી બીજી મહત્વની જો વાત કરવામાં આવે તો જે નર્મદાનું જે પાણી છે જે ડેડ વોટર ઉઠાવવાનો જે મુદ્દો છે પીવાના પાણી માટે તેમાં તેમણે કહ્યું છે કે જેટલું પાણી છે તે પીવા માટે પૂરતું છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો જુલાઈ સુધી પણ આ પાણીનો જે સંગ્રહ છે તે ખૂટે તેમ નથી. અને જે નર્મદા જે બંધ છે તેની અંદર જે પાણી રહેલું છે એ તમામ પાણી માત્ર ગુજરાતનું છે એવું નથી, તેમાં અલગ અલગ જે ભાગીદાર રાજ્યો છે તેમનો પણ હિસ્સો રહેલો છે, એટલે તેમને હિસ્સાવાર આ પાણી છે તે આપવામાં આવતું હોય છે. ગુજરાતને અનેક ફાયદાઓ છે, ફાયદાઓ થયા છે, પાણીની સિંચાઈની પાણીની વાત હોય, પીવાના પાણીની વાત હોય, વીજળીનું ઉત્પાદન હોય, આ તમામ ક્ષેત્રમાં આજે નર્મદાને લીધે ગુજરાતને ફાયદો થયો છે. જે રીતે વિધાનસભાની અંદર પરંપરા રહી છે જ્યારથી નર્મદા યોજના આવી છે ત્યારથી સર્વાનુમતે તેનું બજેટ છે તે પાસ કરવામાં આવે છે, આજે પણ સર્વાનુમતે બજેટ પાસ કરવામાં આવ્યું. સિદ્ધિ જી બિલકુલ મેહુલ, આભાર સમગ્ર માહિતી બદલ.